नमस्कार मित्रों, वाड़ा भावना लोकसभा न्यूज में आपनु स्वागत करू छू। तो जो आज मुख्य समाचार जाफराबाद थी अमारा रिपोर्टर अकबर सैयद साथ। अमरेली जिल्लाना जाफराबाद तालुकाना टींबी गामे नागेश्री पोलिस द्वारा ट्राफिक ने अड़चन रूप वाहन चालकों ने रोकी कायदानु भान करावामां आव्युं। टींबी वेपारी एसोसिएशन द्वारा अने ग्राम पंचायत तथा टींबी गामना लोको वती घनश्यामभाई भालाड़ाए नागेश्री पोलिस में करेल रजूआत ने ध्याने राखी नागेश्री पोलिस द्वारा वॉर्निंग कार्यक्रम आयोजन करायुं, जेमां ट्राफिक ने वाहन चालकों ने रोकी एने कायदानु भान करावामां आव्युं हतुं। जेमां पीएसआई डांगर साहेबना अध्यक्ष स्थाने कार्यक्रम योजायो हतो, जेमां नागेश्री पीएसआई डांगर साहेब सहित नागेश्री पोलिस स्टाफ द्वारा आयोजन करायुं हतुं अने वेपारी एसोसिएशनना प्रमुख कल्पेशभाई तथा नाथाभाई भालाड़ा तथा टींबी गामना लोको वती घनश्यामभाई हता। कल्पेशभाई चावड़ा, प्रमुख श्री वेपारी एसोसिएशन टींबी। અમારા ગામનો જે મેઇન એસટીનો પ્રશ્ન હતો કે ભાઈ જે બાયપાસથી વહી જતી હતી એ હમણાં છેલ્લા અઠવાડિયાથી બધી ગામમાં બસો, બધા ડિવિઝનોની બસો ગામમાં આવતી થઈ છે। એટલે એના માટે જે ગરીબ માણસો હતા, મજૂર વર્ગ હતો, વિદ્યાર્થી વર્ગ હતો કે જે બેડા હતા, લેડીઝ બધા, એને સમજ કે જે 2 કિલોમીટર સુધી જે બાયપાસ ઉતરતી હતી બસ, એને બદલે હવે ગામમાં આવતી થઈ છે। એટલે ગામના માટે આ સગવડ સારી થઈ ગઈ છે। એટલે આ માટે એસટી તંત્રનો આપણે આભાર માનીએ છીએ। સાથે જે ટ્રાફિકનો જે પ્રશ્ન છે કે ભાઈ જે ગામમાં આવે છે, જે વેપાર કરવા માટે આવે છે કે કોઈ બી કંઈ બી વસ્તુ ખરીદી કરવા આવે છે, એ લોકોને અમારી ખાસ વિનંતી છે કે ભાઈ ગામમાં જે તમે કોઈ તમારી મોટરસાઇકલ છે, ફોર વ્હીલ છે, ટુ વ્હીલ છે, જે બી રાખો એ સાઈડમાં એક સાઈડ બાજુ રાખો, જેથી કરીને ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય અને રોડ જામ ન થાય। અને આ માટે જો પછી તમે વધારે અમલ કરશો તો પછી પોલીસ, જે અત્યારના પોલીસની કામગીરી છે કે ભાઈ મેમા બનાવવા, ડિટેન કરવી વાહન, એ ન છૂટકી એ લોકોને કરવું પડે। એટલે આ ન થાય એ માટે દરેકને ખાસ વિનંતી, વેપારીને તથા આજુબાજુના ગામડાના જે માણસો આવતા હોય બધાને ખાસ વિનંતી છે કે તમારે તમારા વાહન તમે એક બાજુ સાઈડમાં પાર્કિંગ કરી ને પછી તમારો વેપાર તમે કરો, તમને સહકાર ને આ રીતને સહકાર આપો જેથી કરીને એસટી તંત્ર તથા બીજી બી જે વાહન હોય એને ટ્રાફિક ન થાય। તો જોતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળશે નવા સમાચાર સાથે।